नमस्कार मित्रों, अत्यारना ताजा ने खूबज अगत्यना समाचार। नवरात्रि अने प्रतिबंध, गुजरात सरकारे लीधो महत्वनो निर्णय, जेवा समाचार जाणता पहेला तमे जो चेनल मां नवा हो तो खास मित्रों आपणी चेनल ने फटाफट सब्सक्राइब करी लेजो, कारण के रोजना ताजा अने अगत्यना आखो दिवसना समाचार सवार बपोर सांज समयसर अमे तमने पहोंचाडता रहेशुं। वीडियो गमे तो लाइक करी देजो अने वधु ने वधु तमारा मित्रोने मोकली आपजो। સૌથી પહેલા તમારા ખિસ્સાને અસર કરનારા મહત્વના સમાચાર। જો તમે એટીએમ મશીનમાં રૂપિયા ઉપાડવા જાઓ અને રૂપિયા ન નીકળે તો સાવધાન થઈ જજો, કારણ કે એટીએમ મશીનમાં રૂપિયા નીકળવાના સ્લોટમાં એક પ્રકારની હાથની બનાવટની ચીપ મૂકેલી હશે। આ ચીપને લીધે રૂપિયા નીકળશે નહીં, બાદમાં કેટલાક ઠગ લોકો આ ચીપ કાઢીને તમારી મહેનતની કમાણીને ગણતરીની મિનિટોમાં એટીએમમાંથી કાઢી લેશે। અમદાવાદમાં આવો બનાવ બન્યો છે। હાલ 3 આરોપીને પોલીસે ધરપકડ કરી છે, જેને લઈને રેકેટનો પર્દાફાશ થયો છે। આગળના સમાચાર, પહેલા આર્થિક મોરચે પાકિસ્તાનની હાલત કફોડી થઈ ગઈ હતી, જે બાદ હવે કુદરત પાકિસ્તાન પર તબાહી મચાવી રહી છે। ઘણા ભાગોમાં પૂર સંકટની સ્થિતિ ભયાનક બની હોય આવા સંકટ વચ્ચે પાકિસ્તાનમાં સામાન્ય લોકોનું જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે। એક રિપોર્ટ અનુસાર આ દિવસોમાં પાકિસ્તાનમાં ટામેટાની કિંમત 500 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે, જ્યારે ડુંગળીના 400 રૂપિયા પ્રતિ કિલો છે। મહત્વના સમાચાર, સ્માર્ટફોન અને લાક્ષ્ય પ્રતિબંધ। હાલમાં દેશમાં કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર દેશમાં 12,000 રૂપિયાથી ઓછી કિંમતના ચાઇનીઝ સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે। જોકે હવે આ મામલો સરકારના મંત્રીઓએ સ્પષ્ટતા કરી હોવાનું સામે આવ્યું છે અને જણાવ્યું છે કે સરકાર પાસે આ કંપનીના 12,000થી ઓછી કિંમતના સ્માર્ટફોનના વેચાણમાં પ્રતિબંધ મૂકવાનો કોઈ પ્રસ્તાવ નથી। ત્યારબાદ નવરાત્રિની રાહ જોતા ખેલૈયાઓ માટે આવ્યા ખરાબ સમાચાર। આ વખતે નવરાત્રિ દરમિયાન વરસાદ પડી શકે છે। હવામાન વિભાગ મુજબ આ વર્ષે 6 નોરતાથી દશેરા સુધી વરસાદ પડવાની સંભાવના છે। 26 સપ્ટેમ્બરથી નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે મેઘરાજા ખેલૈયાના રંગમાં ભંગ પાડી શકે છે। મહત્વનું છે કે ગઈકાલે લાંબા વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાએ ફરીથી પધરામણી કરી હતી। આગળના સમાચાર, ગુજરાતમાં લેવાયો મોટો નિર્ણય। રાજ્યમાં રખડતા પશુનો ત્રાસ યથાવત છે, ત્યારે રખડતા ઢોરને લઈને ગુજરાત હાઈકોર્ટે એએમસીને કડક આદેશો આપ્યા છે અને કહ્યું છે કે FIR નોંધવાની શરૂ કરો અને 3 દિવસ 24 કલાક રખડતા ઢોરને પકડવાનું કામ કરો। ઉપરાંત એએમસીને રખડતા ઢોર મામલે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને પણ રિપોર્ટ તૈયાર કરવા માટેની સૂચના આપી છે। આમ રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે।